નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 2.1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ આપણે દાખલા નંબર 1થી. અહીં આપણને કહ્યું છે કે નીચેના સમીકરણ ઉકેલો. તો જુઓ, પહેલું સમીકરણ આપેલું છે એક્સ માઇનસ 2 બરાબર 7. સર્વપ્રથમ તો અહીં જે માઇનસ 2 છે તેને આપણે બરાબરની પાછળ લઈ જઈએ, તો આ માઇનસ 2 જે છે બરાબરની પાછળ જશે તો પ્લસ 2 થઈ જશે. બરાબરની આગળ વધશે શું? તો કે ફક્ત એક્સ. તો એક્સ બરાબર 7 વત્તા 2. આ 2 ક્યાંથી આવ્યા? તો કે બરાબરની આગળ જે માઇનસ 2 હતા તેને આપણે અહીંયા બરાબરની પાછળ લાવ્યા, એટલે કે એ પ્લસ 2 થઈ ગયા. માઇનસ 2 છે તો પ્લસ 2 થઈ ગયા. જો નિશાની માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. ચાલો હવે 7 વત્તા 2, તો એક્સની કિંમત આપણને મળશે 9, એટલે કે એક્સ બરાબર 9. બીજું સમીકરણ જોઈએ, વાય વત્તા 3 બરાબર 10. હવે અહીંયા જુઓ, બરાબરની આગળ વાય વત્તા 3 છે, તો આ 3 છે ને એ પ્લસ છે, એ બરાબરની પાછળ જશે તો માઇનસ થઈ જશે. તો ચાલો, બરાબરની આગળ શું વધશે? તો કે ફક્ત વાય વધશે. તો વાય બરાબર 10 માઇનસ 3. આ જે પ્લસ 3 છે એ બરાબરની પાછળ લઈ ગયા, એટલે કે માઇનસ થઈ ગયા. ચાલો હવે વાયની કિંમત આપણને 10માંથી 3 બાદ કરીએ એટલે મળી જશે. તો વાય બરાબર 10 માઇનસ 3, એટલે કે 7. ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો, 6 બરાબર z વત્તા 2. ચાલો અહીંયા પણ આપણે એમ જ કરીશું. શું કરીશું? તો કે આ જે ઝેડ વત્તા 2 છે એને સર્વપ્રથમ પહેલાં આપણે આગળ લઈ લઈએ, અને 6 છે એને પાછળ. જો અહીંયા આપણે ફેરફાર કશો જ નથી કર્યો. જે ડાબી બાજુ હતું, જમણી બાજુ હતું એને ડાબી બાજુ લીધા છે, અને ડાબી બાજુ હતા એને જમણી બાજુ લીધા છે, એનાથી કોઈ ફરક પડશે નહીં. ચાલો, તો અહીંયા આપણી રકમ થઈ ગઈ z વત્તા 2 બરાબર 6. ચાલો હવે આ જે પ્લસ 2 છે ને એને આપણે બરાબરની પાછળ જવા દઈએ તો એ માઇનસ 2 થઈ જશે. તો ઝેડ બરાબર 6 માઇનસ 2, તો ઝેડની કિંમત અહીંયા આપણને મળી જશે 4. ચાલો ત્યાર પછી દાખલા નંબર 4, 3 ના છેદમાં 7 વત્તા x બરાબર 17 ના છેદમાં 7. તો એક્સની કિંમત આપણે અહીંયા શોધવાની છે. તો આ જે 3 ના છેદમાં 7 છે ને એને આપણે બરાબરની પાછળ જવા દઈએ, તો 3 ના છેદમાં 7 બરાબરની પાછળ જશે તો માઇનસ થઈ જશે. બરાબરની આગળ વધશે શું? તો કે ફક્ત એક્સ. તો એક્સ બરાબર 17 ના છેદમાં 7 માઇનસ 3 ના છેદમાં 7. આ ક્યાંથી આવ્યા 3 ના છેદમાં 7? તો કે અહીંયા આગળથી, બરાબરની આગળ જે પ્લસ 3 ના છેદમાં 7 હતા એ પાછળ આવ્યા તો માઇનસ થઈ ગયા. ચાલો હવે અહીંયા તમે જોશો તો છેદ તો આપણો સરખો છે, તો અંશની આપણે બાદબાકી કરીએ. તો એક્સ બરાબર 17 માઇનસ 3 ના છેદમાં 7, એટલે કે એક્સ બરાબર 17માંથી 3 જાય તો 14, એટલે કે 14 ના છેદમાં 7. તો એક્સની કિંમત આપણને શું મળશે? તો કે 7 ગુણ્યા 2, એટલે કે 7 7 ઉડી જશે. તો એક્સ બરાબર કેટલા વધશે? 2 વધશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5, 6x બરાબર 12. હવે અહીંયા જો 6 સાથે x જે છે ને એ ગુણાકારના સંબંધમાં છે. હવે ગુણાકારના સંબંધમાં જ્યારે કોઈ રકમ હોય ને એને જો આપણે બરાબરની પાછળ લઈ જઈએ ને તો એ ભાગાકારના સંબંધમાં જશે, એટલે કે ભાગાકારમાં જશે. એટલે કે આ 6 છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો 12 માઇનસ 6 એવું નહીં થાય, પણ શું થશે? તો કે એક્સ બરાબર 12 ના છેદમાં 6, કારણ કે અહીંયા 6 અને એક્સ આ બંને ગુણાકારના સંબંધમાં છે, અને ગુણાકારના સંબંધમાં હોય ત્યારે એને બરાબરની પાછળ લઈ જઈએ તો એ ભાગાકારમાં જશે, એટલે એક્સ બરાબર થશે 12 ના છેદમાં 6. ચાલો હવે એક્સ બરાબર 12 ના છેદમાં 6, તો અહીંયા છેદ ઉડશે 6 ગુણ્યા 2, તો 6 6 ઉડી જશે. તો એક્સની કિંમત આપણને મળશે 2. ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર 6 જોઈએ, t ના છેદમાં 5 બરાબર 10. જો આગળના દાખલામાં ગુણાકારના સંબંધમાં હતા એટલે એને આપણે બરાબરની પાછળ લઈ ગયા તો એ ભાગાકારમાં ગયા, પણ અહીંયા શું છે? તો કે t સાથે 5 ભાગાકારના સંબંધમાં છે. જો ભાગાકારના સંબંધમાં હોય એને આપણે બરાબરની આગળ લઈ જઈએ તો એ ગુણાકાર થઈ જશે. ચાલો, તો બરાબરની આગળ શું વધશે? તો કે ફક્ત ટી. અને આ જે 10 છે બરાબરની પાછળ એ તો છે જ, પણ બરાબરની આગળથી આ 5 બરાબરની પાછળ જાય તો ગુણ્યા 5 થઈ જશે, કારણ કે અહીંયા ભાગાકારમાં હતા, તો બરાબરની પાછળ લઈ જઈએ તો ગુણાકાર થઈ જાય. તો ટી બરાબર 10 ગુણ્યા 5, તો ટીની કિંમત થઈ જશે 10 ગુણ્યા 5, એટલે કે 50. ચાલો ત્યાર પછી દાખલા નંબર 7, 2x ના છેદમાં 3 બરાબર 18. ચાલો, સર્વપ્રથમ તો આ જે 3 છે ને ભાગાકારના સંબંધમાં છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો એ 18 સાથે ગુણાકારના સંબંધમાં થઈ જશે. જો તો 2x બરાબર 18 ગુણ્યા 3.
ચાલો હવે અહીંયા તમે જુઓ બે એક્સ આપેલા છે, તો આ બે છે ને એ એક્સ સાથે ગુણાકારના સંબંધમાં છે. તો આ બેક બેને જો આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો 18 × 3 ના છેદમાં જતા રહેશે. તો એક્સ બરાબર 18 × 3 ના છેદમાં 2. ચાલો હવે અહીંયા છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાડી દઈએ, 9 × 2 = 18, તો 2 × 2 ઉડી જશે. તો અંશમાં કેટલા વધ્યા? તો કે 9 × 3, એટલે કે 9 × 3 = 27. તો અહીંયા આપણને એક્સની કિંમત મળશે 27. ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર 8 જોઈએ. અહીંયા આપેલું છે 1.6 = y/1.5. ચાલો તો 1.5 છે ને અહીંયા ભાગાકારના સંબંધમાં છે વાય સાથે, એને આપણે બરાબરની આગળ લઈ લઈએ તો એ ગુણાકાર થઈ જશે. તો જો 1.6 × 1.5 = y. ચાલો અહીંયા 1.6 × 1.5 આપેલા છે તો એનો ગુણાકાર એમ આપણે સમજીને કરવાનો કે આ 16 છે અને આ 15 છે, અહીંયા પોઈન્ટ નથી વચ્ચે એમ સમજી અને આપણે ગુણાકાર કરી દઈએ તો 240 થઈ જાય, 240 = y. પણ જો અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક, એટલે કે પોઈન્ટ પછી કુલ 2 અંક છે. તો આપણો જે જવાબ આવ્યો ને 240, એમાં જમણી બાજુથી 2 અંક પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, તો આપણો જવાબ થઈ જશે 2.40y, એટલે કે y બરાબર 2.40, અથવા તો તમે 2.4 પણ લખી શકો અહીંયા y બરાબર 2.4. દાખલા નંબર 9 7x − 9 = 16. ચાલો તો અહીંયા સર્વપ્રથમ જે માઇનસ 9 છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો એ પ્લસ 9 થઈ જશે. તો 7x = 16 + 9, તો 7x = 16 + 9 એટલે કે 25. હવે આ 7ના સાથે એક્સ ગુણાકારના સંબંધમાં છે, તો 7ને હું બરાબરની પાછળ લઈ જાઉં તો એક્સની કિંમત થઈ જશે 25/7, એટલે કે એક્સ બરાબર આપણને મળ્યા 25/7. ચાલો ત્યાર પછી દાખલા નંબર 10 14y − 8 = 13. આ માઇનસ 8ને હું બરાબરની પાછળ લઈ જાઉં તો 14y = 13 + 8 થઈ જશે. ચાલો તો 14y = 13 + 8 એટલે કેટલા? તો કે 21. તો 14y = 21. ચાલો y = 21/14. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 7 × 3 અને 7 × 2, તો 7 ઉડી જશે. તો જવાબ આવશે y = 3/2. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો ત્યાર પછી દાખલા નંબર 11 17 + 6p = 9. તો સર્વપ્રથમ તો આપણે જે 17 છે ને એને બરાબરની પાછળ લઈ જઈએ તો 6p = 9 - 17, આ 17 બરાબરની પાછળ જશે તો -17 થઈ જશે. ચાલો હવે તો 6p = 9 માંથી 17 બાદ થાય ને તો 8 વધે, પણ મોટી રકમ 17 છે એની આગળ માઇનસની નિશાની છે એટલે -8 વધશે અહીંયા. ચાલો હવે આ 6 છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો ભાગાકારમાં જશે, તો p = −8/6. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 2 × 8 અને નીચે 3 × 2 = 6, તો 2 × 2 ઉડી જશે. તો વચ્ચે કેટલા? p બરાબર આવશે, તો p = −4/3. આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 12 x/3 + 1 = 7/15. ચાલો તો x/3 = 7/15 - 1, એટલે કે આજે +1 બરાબરની આગળ હતા એને આપણે બરાબરની પાછળ જવા દીધા એટલે અહીંયા થઈ ગયા -1. x/3 = 7/15 - 15/15. હવે 1 છે એટલે અહીંયા આપણે 15/15 લખી નાખ્યા. ચાલો હવે x/3 = હવે જો અહીંયા પણ છેદમાં 15 છે, અહીંયા છેદમાં 15 છે, તો અહીંયા 7 - 15 બરાબર, આપણે અહીંયા 7 - 15 કરવા પડશે અને છેદમાં 15. ચાલો તો x/3 = 7 માંથી 15 જાય તો -8 અને એના છેદમાં 15, તો 7 માંથી 15 જાય તો -8/15. તો x = −8 × 3/15, તો એક્સની કિંમત આપણને અહીંયા કેટલી મળશે? જો હજી છેદ ઉડાડવાના બાકી છે, પહેલાં છેદ ઉડાડી દે તો 5 × 3, એટલે કે અંશમાં અને છેદમાં 3 ઉડી જશે. તો હવે એક્સની કિંમત આપણને મળશે -8/5. અંશમાં -8 વધ્યા છે અને છેદમાં 5 વધ્યા છે, તો એક્સ બરાબર થઈ જશે -8/5. મિત્રો, ફરી મળીશું આપણે 2.2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન્સ મૂકેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો.